નરેશભાઈ, અમને તમારો દીકરો પસંદ છે. હવે તમને જો મારી દીકરી પસંદ હોય ને તો પછી આપણે વાત આગળ ચલાવીએ. હા, અમને પણ પસંદ જ છે તમારી દીકરી, બરાબર ને? હા હા. બેટા, તને તમારો દીકરો પસંદ છે ને? હોય જ ને, એ બંને તો પહેલા જ એકબીજાને પસંદ કરી ચૂક્યા છે. આ તો ખાલી વડીલોને મળવાનું જ બાકી છે. આ તો એક ફોર્માલિટી પૂરી કરવાની હતી, બાકી ભાઈ કોલેજમાં સાથે જતા ને. હા, એક જ કોલેજમાં ભણતા હતા, એકબીજાને ઓળખતા હતા, એકબીજાને જાણતા હતા, એટલે તો આ આગળ વાત ચાલી છે. હજી પણ અમે બંને જણા સાથે છીએ ને, એક જ કંપનીમાં અમે બંને નોકરી કરીએ છીએ, એટલે મારા બંને તરફથી તો ખબર જ છે ને મમ્મી તમને, તો મેં વાત કરી જ હતી ને ઘરે. અરે હા દીકરા, મને બધી જ ખબર છે, હવે મેં વાત કરી લીધી છે ને. અને તો પછી બંને દીકરા દીકરીને પસંદ છે, તો પછી આપણે બંને એટલી જલ્દી લગ્નની તારીખ નક્કી કરીએ. હા, પછી જો લગ્ન આપણે કેવા કરવાના છે, કોઈને અગવડ ન થાય ને એવા લગ્ન કરવાના છે. તમને અગવડ ન થવી જોઈએ અને અમને અગવડ ન થવી જોઈએ, કારણ કે અમારે તો એક દીકરો છે, એટલે અમે તો ધામધૂમથી લગ્ન કરવાના છીએ. હિરલબેન, શું થયું? અચાનક તમારો મૂડ ઓફ કેમ લાગે છે? કઈ નહીં, આ તો આંટી તમે મેરેજની તારીખ લેવાનું કહેતા હતા ને, પણ જે બી ડેટ હોય ને એ 2 મહિના અગાઉ કહેજો, કારણ કે મારે અને દેવાંગે ઓફિસમાં લીવ મૂકવી પડશે. અરે તમારે તો ખાલી લીવ મૂકવી પડે ને, પણ અમારે તો ફાર્મ માટેનું બુકિંગ મૂકવું પડે, પછી રસોઈયાને ઓર્ડર દેવો પડે, કેટલી જગ્યાએ અમારે એડવાન્સ દેવું પડે અને બધાને નક્કી કરવું પડે, ટાઈમે પાછા આવી જાય ન આવે એ બધું જોવું પડે. હા, તો વહેલી તકે તારીખ નક્કી કરી. હા, અને આપણે હવે વાત અમે વહેલી તકે, એટલે મતલબમાં હજી અમને વિચારવાનો મોકો તો આપો. હા, તમે અચાનક તારીખનું લગ્નનું તમે આ બુકિંગનું આ બધું શું છે? આપણે વિચારવાનું ક્યાં આવે છે? હા બેટા, તને ખબર ન પડે, અમે ઘરે જઈને ત્રણેય વાતો કરશું અને શું નિર્ણય આવે એ તમને પછી ફોન કરીને જણાવશું. પણ હિરલબેન, હવે પછી આપણી પાસે બહુ ટાઈમ નથી, એટલે વહેલી તકે જો બધું નક્કી થઈ જાય ને, તો તારીખ નક્કી થઈ જાય ને, તો આપણે બધું બુક કરાવી શકીએ ને. આંટી, જો તમારા મનમાં કંઈ મૂંઝવણ હોય, સવાલ હોય તો અત્યારે જ વાત કરી લઈએ ને, પછી વાત કરવાનો શું મતલબ છે? આમને સામને બેઠા છીએ તો વાત થઈ જશે. બરાબર છે દામિનીની વાત, બધાને એકબીજાને પસંદ આવી ગયું છે, ધ્યાનમાં આવી ગયું છે, તો આનો નાનો જવાબ દેવાનો હતો, તને પણ ધ્યાનમાં આવી ગયું, મેં તને પૂછ્યું બરાબર ને, તે કીધું હા મને ધ્યાનમાં આવી ગયું છે, અને આ બેનને પણ છોકરો ધ્યાનમાં આવી ગયો છે, છોકરાને છોકરી ધ્યાનમાં આવી ગઈ છે, તો બધું એકદમ સરખું ચાલે છે. તો પણ હવે તું કેમ કહેશો કે અમારે વિચાર કરીને જવાબ દેવો પડે? હિરલબેન, નરેશભાઈ સાચું કહે છે, તમારા મનમાં કંઈ મૂંઝવણ છે, શું છે? હું બીજું તો કંઈ નહીં કહી શકું, પણ ઘરે જઈને હું વિચારીને તમને જણાવીશ. અરે પણ વિચારવાનું શું હોય? મેં તમને કીધું ને, ઘરે જઈને વાત કરીએ. ચાલો દેવા, ચાલ. મેં તને કહ્યું ને, ચાલ, તને સંભળાતું નથી? મમ્મી, હિરલબેન કેમ ગુસ્સામાં ગયા? અરે બાપ, તમે ચિંતા નહીં કરો, એમને કઈ વાત કેવી છે એટલા માટે જ બહાર ગયા છે. હું મમ્મીને સમજાવીને આવું છું. જય શ્રી કૃષ્ણ. બસ જલ્દી જવાબ કેવડાવજો. જો આપણે છોકરી જોવા ગયા અને એ લોકોએ આપણે આગતા સ્વાગતા કર્યા, બધાએ વાતો કરી, અને મને છોકરી પસંદ આવી ગઈ, તને પસંદ આવી ગઈ, આપણે લગ્નનું નક્કી થઈ ગયું, કીધું હવે આપણે જેમ બને એમ જલ્દી તારીખે લઈ લઈએ, બધું નક્કી થઈ ગયું, અને પછી એકાએક તને શું થયું? તે એમ કીધું કે ના ના, ઘડીક મુલતવી રાખો, અમે વિચાર કરીને પછી જવાબ દેવું, એનું કારણ હું ન્યા તો મેં તને કાંઈ ન પૂછ્યું, પણ આ હું પૂછું છું. લે, મેં એનો પગ પર નજર ગઈ અને ત્યારે જોયું કે એ અંગૂઠા કરતાં એની આંગળી મોટી હતી, અને તમને ખબર છે એ અંગૂઠા કરતાં જે આંગળી મોટી હોય ને એવી છોકરી હોય ને, ત્યાં ઘરમાં પગ મૂકે ને તો ઘરનું નખો જ વળી જાય, એટલે મને આ છોકરી પસંદ નથી. આવી હું ગાંડા જેવી વાતો કરે છે? શું ગાંડા જેવી, આ સત્ય છે, અને કેટલા કિસ્સા કેટલાના ઘરમાં બનેલા છે, એટલે મને આ છોકરી નથી જોતી. અરે આવું કાઈ ન હોય, આ બધી અંધશ્રદ્ધા છે, અંધશ્રદ્ધા. અને આવા આવા તું વેમિલા અંદર રાખી દે ને તો ગમે કાક ને કાક ખામી હોય છોકરીઓમાં. અરે દેવાંગના પપ્પા દોષી શાસ્ત્ર છે, એને કોઈ ફેરવી નથી શક્યું, અને સાચું પણ પડે છે.
અરે પગના અંગૂઠા કરતા એની બાજુની આંગળી મોટી હોય એટલે ઘરનું ધનોતપણોત નીકળી જાય. ઈ હું ઓળી ઈ એવું જ હોય એ તમને ન ખબર પડે. અરે આપણે છે ને દીકરીના સંસ્કાર જોવાના હોય, એનું વર્તન જોવાનું હોય, એનો સ્વભાવ જોવાનો હોય, ઈ બધું આપણે આ કામ લાગશે. કઈ આંગળીયું કામ લાગવાની છે આપણને? ઈ બધું જોવું પડે. આ તો ઠીક, મારો નજર એના પગ પર પડી ગઈ અને જો ન પડી હોત ને આ ઘરમાં લઈ આવ્યા હોત ને તો પછી તમે સમજતા નથી, આ ઘરનું સત્ય નાશ થઈ જાય. અરે એનું મોઢું જોવાનું હોય, છોકરી કેટલી દેખાવડી છે, કેવી છે, ધોળી છે, આ છે, એ બધું જોવાનું હોય. કઈ પગનો અંગૂઠો તો એ મોજા પહેરીને જ ખબર ન પડે નાને તને. એ બધી તને પગના અંગૂઠાનો વેમ છે ને એ આંગળીનો, તો એના આપણે મોજા પહેરાઈ રાખશું પછી. એ ધોળા તો ગધેડાઈ હોય પણ એમાં કાંઈક તો હોવું જોઈએ ને. તમે શું આવું નાખી દેવા જેવી વાતો કરો? મને છોકરી પસંદ નથી, મારે મારા દીકરાનું એની સાથે સગપણ કરવું જ નથી. અરે શાંતિભાઈ જે વાત કહી છે ને વચ્ચે, શાંતિભાઈ છે એ મને હું એને સારી રીતે ઓળખું છું. એણે આ વાત કહી છે અને કેટલી વખાણ કરતા હતા ખબર છોકરીના, એ કે તમારી ઘરમાં શોભે એવી છોકરી છે, તમારી તમારા ઘરમાં છે ને ચાર ચાંદ લાગી જાય આ દીકરી આવશે ને તમારા ઘરમાં તો બધી રીતે સારી છે, સ્વભાવમાં, વાણીમાં, વર્તનમાં બધી રીતે છોકરી ડાય છે અને હવે તું એને ના પાડશો. અરે એ તો છોકરીનું કરવું હોય ને હક પણ એટલે સામેવાળા એવું જ કે મારી દીકરી સંસ્કારી છે, ડાય છે, તમારા ઘરમાં ચાર ચાંદ લાવી દેશે, પછી ઘરમાં આવે ને ત્યારે એના લખણ ખબર પડે. અરે પણ એ ભલે ને ગમે એટલા વખાણ કરે, આપણે હું આયા આખ્યું છે કાંઈ કોડિયા નથી, આપણે જોઈ તો ખરા ને. ખાલી એક કલાક સામે માણા ઊભો હોય ને ત્યાં ખબર પડી જાય કે હમણાં કેટલામાં છે, તો આપણે જ ને બેઠા હતા, ચા લાવી છોકરી, આપણે એની વાતો કરી, દીકરીની મમ્મીએ વાતો કરી અને બધું આપણે જોયું અને પછી આપણે નિર્ણય કર્યો કે નહીં છોકરી હારી છે. અને હવે તું એમ કહેશો કે મને આમ અંગૂઠાની આંગળી મોટી છે ને આમ છે ને તેમ છે. મેં તમને કહી દીધું ને કે મારા દીકરાને એ દીકરી સાથે લગ્ન નથી કરવાની. છોકરી નહીં મળે હો, પસ્તાવાનો વારો આવશે પછી. અરે એની કરતાંય સારી મળશે, એવું કઈ જરૂરી નથી કે એ જ છોકરી સારી હોય. નકર આપણે જો ઠેકાણા જોવા જઈએ ને જો એને ધ્યાનમાં આવી જાય તો આપણને ન આવે, આપણને આવી જાય તો એને ન આવે, છોકરાને આવી જાય તો છોકરીને જન્મનો આવે અથવા છોકરાને જન્મનો આવે, એવું કાંઈક ને કાંઈક વાંધા આ વેસ આ વેહવાળમાં. પણ આ એક જ એવો વેહવાળ હતું કે એમાં બધાને ધ્યાનમાં આવી ગયું, તમને મને પછી દેવાંગને ઓલી છોકરીને બધાને એકબીજાને ધ્યાનમાં આવી ગયું હતું. હવે તું એમ કહેશો ના પાડશો પછી આવું મળશે ને ઠેકાણું, એ મતલબ હું કહું. અરે ન મળતો કાંઈ નહીં, એ તમારે તો સવારથી સાંજ સુધી ઓફિસમાં કામ કરવાનું હોય, આખો દી મારે એને રહેવાનું હોય કે નહીં, એટલે મારે તો જોવું જ પડે બધું. તો કોઈક બીજી આવશે ને જ્યારે તારી યારે બાજ છે ને આખો દી ફાવે એમ બોલશે ને તને ફાવે એમ મેણા મારશે ને ડુહિયા ઘરમાંથી જા ને ત્યારે તને ખબર પડશે કે ઓલી કેટલી હારી હતી, ત્યારે તને આની કિંમત સમજાશે. એ ત્યારે જોયું જાહે, હું જાઉં છું રસોડામાં, મારે ઘણું કામ છે. મમ્મી આજે પપ્પા કહેતા હતા કે તમે આપણે લોકો જે છોકરી જોવા ગયા હતા એની સાથે સગાઈની ના પાડી રહ્યા છો. હા મેં સગાઈની ના પાડી તો. પણ શું કામ મમ્મી, શું વાંધો છે છોકરીમાં? દેખાવે સારી છે, સંસ્કાર સારા છે અને ભણેલી ગણેલી છે, તો પછી શું કામને ના પાડો છો? બેટા આ સગપણની વાત કઈ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી કે જોયા વગર જ તને એની સાથે પરણાવી દઉં. પણ તમે મને એ તો કહી શકો ને કે એ છોકરીમાં કઈ વાતની ખોટ છે? કંઈક ખામી હોય તો હું માની લઉં કે ચાલો કંઈક ખામી છે, પણ આ તો તમે ડાયરેક્ટ ના પાડી રહ્યા છો મમ્મી. એની પાછળનું કારણ છે. પણ શું કારણ છે મમ્મી, તમે મને કારણ જણાવી શકો છો? બોલો બોલો ને મમ્મી, હવે મૂંઝાવશો કઈ વાતમાં? તમે મારી સાથે તો કોઈ પણ વાત શેર કરી શકો ને, હું દીકરો છું તમારો. તો સાંભળ, પહેલાના જમાનામાં દીકરીઓ જોવા જતા ને સગપણ માટે તો એને બરાબર પારખવામાં આવતી, એની પરીક્ષાઓ કરવામાં આવતી, જો પરીક્ષામાં પાસ થાય ને તો જ એનું સગપણ કરવામાં આવતું. મેં પણ એક પરીક્ષા લીધી એની. અને બેટા કહેવાય છે કે જે છોકરીઓને પગના અંગૂઠા કરતાં એની બાજુની આંગળી મોટી હોય ને અને એની સાથે લગ્ન કરવામાં આવે કોઈ પણ છોકરાના અને એના ઘરમાં જાય તો ઘરનો સત્યનાશ થાય છે. તો હું એવું કરવા નથી માંગતી, હું મારા દીકરાને જાણે જોઈને ખાડામાં નાખવા નથી માંગતી. કમાલની વાત છે મમ્મી. અરે શું તમે હજી પણ આ બધા જૂના રીતિ રિવાજો લઈને બેઠા છો? મોડર્ન જમાનો છે, આધુનિક યુગ છે, હવે આજના જમાનામાં આવું બધું ના જોવાનું હોય મમ્મી. અને આમ પણ
તમે તો જાણો છો ને કે તામિની અને હું બંને સાથે ભણતા હતા. અમે બંને નાનપણથી લઈને અત્યાર સુધી દરેક કાર્યની અંદર સાથે જ છીએ. ઇવન ઇફ કે અમારી જોબ પણ એક જ કંપનીમાં લાગેલી છે. તો શું થઈ ગયું દીકરા? જોબ સાથે કરો એનો વાંધો નહીં, પણ જો એ છોકરી આપણા ઘરમાં આવશે ને તો આપણા ઘરમાં સુખ શાંતિ અને સંપત્તિ નહીં રહે. ખોટી વાતો છે મમ્મી આ બધી. આવું ક્યારેય ના થાય. દામિની અને હું સાથે હતા એનો મતલબ એ કે હું દામિનીના મગજને વધારે સારી રીતે ઓળખી શકું છું. બહુ સારી છોકરી છે. અરે સ્વભાવ પણ એકદમ શાંત છે. અને હું તો માનું છું કે જો દામિની પરણીને આ ઘરમાં આવશે ને આ ઘરને બહુ સારી રીતે સંભાળી લેશે મમ્મી. પણ બેટા દેવાંગ, તું સમજતો કેમ નથી? હું તારી માં છું તો મને તારી ચિંતા તો થાય ને. ના, તારા પપ્પા ને તું ગમે તે કહો, પણ એ છોકરી સાથે તારા લગ્ન હું નહીં કરાવી શકું. મમ્મી કેટલી વખત સમજાવું તમને કે આવી બધી વાતો ક્યારેય નથી હોતી. અને આમ પણ દામિની મારી સાથે ખુશ રહી શકે છે, હું એની સાથે ખુશ રહી શકું છું, અને તમને લોકોને પણ વધારે સારી રીતે રાખી શકે એમ છે. તો પછી શું કામને આ બધી બાબતો વિચારો છો? અને આમ પણ મમ્મી, હું દામિનીને પ્રેમ કરું છું. દામિની વગર હું નહીં જીવી શકું. તમે જાણો છો ને કે દામિની મારા માટે સર્વસ્વ છે. તો પછી શું કામને આવી ખોટી જીદ કરો છો? અમે બંને તો ભાગીને લગ્ન પણ કરી લેવાના હતા. સારું થયું કે અમે લોકોએ ઘરે વાત કરી. અમને થયું કે અમે લોકો તમને વાત કરીશું, તમે લોકો જોશો, જાણશો અને અમારી આ વાતમાં તમે એગ્રી થશો. જો મમ્મી પ્લીઝ, મારા જીવનની અંદર તમે આ રીતે અડચણ ઊભી ના કરો ને. મને દામિની ગમે છે અને હું તમને વચન આપું છું કે તમે જેવું વિચારો છો ને એવું ક્યારેય કંઈ નહીં થાય. પ્લીઝ મમ્મી, માની જાઉં ને. સારું, તું કહી છે તો હું માની જાઉં છું. પણ કંઈ નહીં. આપ તમે વિચારો છો ને એવું ક્યારેય કંઈ નહીં થાય. કંઈ થશે તો હું છું ને, હું હેન્ડલ કરી લઈશ. સારું બેટા, બસ તું ખુશ તો હું ખુશ. થેન્ક યુ સો મચ મમ્મી. દામિની બેટા, દામિની હા બા. બેટા મને એક વાતની ખબર ન પડી. કઈ વાત બા? આજે આ છોકરાવાળા જોવા આવ્યા હતા ને, તો મેં જોયું છોકરો, એના પપ્પા, એ બંનેના મોઢા પર ખુશી હતી તને જોયા પછી. અને મને પણ એનો છોકરો ગમી ગયો હતો, પણ એના મમ્મીની નજર. બા, તમને કંઈક એમનું બિહેવિયર અજીબ લાગ્યું ને? હા, મને પણ લાગ્યું. પહેલાં તો સ્ટાર્ટિંગમાં બહુ સારી રીતે વાત કરતા હતા, પણ પછી ખબર નહીં અચાનક એમને પોતાનું બિહેવિયર ચેન્જ કરી નાખ્યું. કંઈ બોલતા નહોતા અને બોલે ને તો આડકતરી રીતે બોલતા હતા. હા, આડું અવળું બોલતા હતા. અને મેં કીધું ખરા, મેં કીધું જો મને તમારો દીકરો પસંદ છે, તો એમણે એમ કીધું કે અમને તમારી દીકરી પસંદ છે. મેં કીધું તો એક કામ કરીએ, જો બંનેને એકબીજાને પસંદ હોય ને તો આપણે પછી વાત આગળ ચલાવીએ. તો ત્યારે તો એની મમ્મીએ હા પાડી. પછી ખબર નહીં અચાનક એની મમ્મીને શું થયું, તો એણે એમ કીધું કે અમે ઘરે જઈને પછી તમને જવાબ જણાવશું. પણ એ ત્યારે કાંઈ ન બોલ્યા. એના પપ્પાએ એની સામે નજર એ કરી કે આ કેમ જવાબ નથી આપતી. બા, તમે ચિંતા નહીં કરો, હું દેવાંગ સાથે વાત કરી લઈશ. પહેલાં જ્યારે એ લોકો ઘરે જોવા આવવાના હતા ત્યારે અમારી વાત થઈ હતી. એણે મને કહ્યું પણ હતું કે મારા ઘરેથી કાંઈ પ્રોબ્લેમ નથી, બધા રાજી છે. પછી આવું કરવાનું કોઈ રીઝન મને નથી દેખાતું. એના મનમાં શું રમતું હોય, શું વાત હોય. આમાં કેવું હોય દામિની, એ ખુલીને વાત કરે તો એનું સોલ્યુશન નીકળે, પણ એને તો કાંઈ કીધું જ નહીં. એ તો કે અમે પછીથી કહેશું. બા, એવું હોઈ શકે ને કે એ લોકોને ઘરે જઈને વિચારવું હોય, ડિસ્કશન કરવી હોય, ચર્ચા વિચારણા કરવી હોય, એટલે અત્યારે સમય માંગ્યો હશે. બની શકે. પણ હવે જ્યારે હું દેવાંગને મળીશ ને તો એને પૂછી લઈશ કે શું વાત થઈ અને એના મમ્મીને શું વાંધો હતો. હા હા, અને હા, દેવાંગ સાથે જે પણ વાત થાય ને બધી જ વાત મને કરજે, કંઈ છુપાવતી નહીં. એટલે શું કામ ખબર, એ લોકોની કંઈક રીત રિવાજમાં કે એવું કંઈક હોય ને તો આપણને ખબર પડે કે આપણે કેમ કરવું. હા બા, કેમ નહીં, તમારાથી હું શું છુપાવવાની છું.
એ વાત બી બરાબર છે. પણ મમ્મી, આ દેવાંગનું બિહેવિયર પણ મને થોડું અજીબ લાગ્યું પછી. કેમ કે એના મમ્મીએ જેવો રંગ બદલવાનું ચાલુ કરી દીધું ને, એ પણ બોલતો બંધ થઈ ગયો હતો. હા, પણ બની શકે ને કે એના મમ્મી પણ પહેલાં તો તને જોઈને રાજી જ હતા, હા પાડી, માથું હલાવ્યું એ બંને જણાએ, એ પણ મેં જોયું. અને અચાનક એની મમ્મીનું મોઢું બદલાઈ ગયું એટલે કદાચ દેવાંગે ગુસ્સામાં જોયું હશે કે કેમ મમ્મી આવું કરે છે. હા, હોઈ શકે. હવે તો આ વાતની જાણ વાત કરીએ ને પછી જ થાય. હા, અત્યારે તો બસ તારણ કાઢી શકીએ આપણે. ના ના, દેવાંગને મળે ને તો એટલે બધી વાતનો ફોડ પાડી જ દેજે કે જે હોય ને તમારા મનમાં કે તમારા મમ્મીના મનમાં એ અમને કહી દો તો હું મમ્મી સુધી વાત પહોંચાડી દઉં. હા બા, હશે ને, તમે ચિંતા લેવાનું બંધ કરો. જે હશે ને એ સામે આવી જ જશે. હા બેટા, રસોઈ થઈ ગઈ છે, ચાલ ને જમી લઈએ. સારું, ચાલો. દામિની આવી ગઈ? હા. કેમ છે તું? નથી મજામાં, તું? અરે પણ આવી વાત કેમ કરે છે, શું થયું છે? તું એવી રીતે વાત કરે છે કે જાણે તને કોઈ વાતની ખબર જ નથી. અરે પણ તું મને વાત ન કરે ત્યાં સુધી કેવી રીતે ખબર પડવાની છે કે તું આ કઈ બાબતની વાત કરવા માંગે છે? અને કાલે સાંજે તો મેં તને ફોન પણ કર્યો હતો, આ ફોન કેમ નહોતી રિસીવ કરતી? મૂડ નહોતું મારું, કંઈક વિચારતી હતી. દેવાંગ, તમે લોકો જ્યારે ઘરે મને જોવા માટે આવ્યા ત્યારે પહેલાં તો તારા મમ્મીએ સીધી રીતે વાત કરી, હા પાડતા હતા, અને પછી અચાનક એમને શું થઈ ગયું, મોં ચડાવીને કેમ બેસી ગયા, અને છેલ્લે સુધી સરખી રીતે વાત પણ ના કરી, શું થયું હતું એમને? અરે કંઈ નથી, આ મમ્મી છે ને જરા મને પસંદ નથી કરતા. એવી વાત નથી, મારી વાત તો સાંભળ. મમ્મી છે ને જૂની વિચારસરણીવાળા છે, એટલે એ કહેતા હતા કે તારા પગના અંગૂઠા કરતાં તારી અંગૂઠાની બાજુની આંગળી મોટી છે, અને જે છોકરીઓની આ અંગૂઠા કરતાં આંગળી મોટી હોય ને એ છોકરીના પગલાં અશુભ ગણાય. જોકે આવું મમ્મી માને છે, બાકી આવું કંઈ છે નહીં. મેં પણ મમ્મીને સમજાવી દીધા છે અને એમણે પણ આ પાડી દીધી છે. પણ મમ્મી આવું કઈ રીતે વિચારી શકે? આવું આવું બધું એમના મગજમાં આવે છે ક્યાંથી? કહ્યું તો ખરા કે મમ્મી જૂના વિચારો ધરાવે છે, હવે એમને કોઈ કે આવી વાત શીખવી હશે એટલે. પણ તું શું કામને આ બધી વાતોમાં તારું મગજ ખરાબ કરે છે? મમ્મી માની ગયા છે ને, આપણા માટે તો એ વાત જ મોટી હતી ને. પણ પહેલાં તો ના પાડી દીધી હતી ને, અને બની શકે કે ભવિષ્યમાં પણ એમને આ વાત લઈને કોઈ ઇશ્યુ હોય. ના ના, હવે આ વાતને મમ્મી ક્યારેય પણ યાદ નહીં કરે, કારણ કે મમ્મીએ મને પ્રોમિસ આપ્યું છે અને મેં પણ મમ્મીને પ્રોમિસ આપ્યું છે કે આ વાતને લઈને ક્યારેય પણ હવે કોઈ વાત વચ્ચે નહીં આવે. તો ફાઇનલી અમે માની ગયા છે ને? ફાઇનલી માની ગયા છે. સારું થયું, મારા બા પણ બહુ ચિંતામાં હતા. તમે લોકો ગયા ને પછી ના મૂંઝાઈ ગયા હતા કે શું થયું હશે, અચાનક કેમ આવી રીતે જતા રહ્યા હશે. અને આમ પણ એ સમયે મારા મમ્મીનો જ વાંક હતો, આ રીતે ચાલુ વાતમાં કોણ નીકળી જાય. પણ છોડને બધી વાત, હવે પતી ગયું ને, જો તું બાને આ બધી વાતો સમજાવી દેજે. હા, હું બા સાથે વાત કરી લઈશ. અને પછી હવે પાછા તમે લોકો ક્યારે આવશો? ખરે વાત કરું છું પપ્પાને અને મમ્મીને, પછી એ લોકો શું કહે છે અને કેવી રીતે મુહૂર્ત જોડાવવાનું નક્કી થાય છે એ રીતે અમે લોકો આવીશું પાછા. ફાઇન, હવે કોઈ ઇશ્યુ નહીં આવે ને? નહીં બકા નહીં, હવે કોઈ ઇશ્યુ નહીં આવે. અને આમ પણ આ ઇશ્યુ આવશે તો હું બેઠો છું ને, હું હેન્ડલ કરી લઈશ. ખબર છે મને, બહુ હેન્ડલ કર્યું. હા હવે તું ચિંતા નહીં કર. આ તને ખબર છે હમણાં આપણી કંપનીની અંદર જે એમ્પ્લોયમેન્ટ છે ને, આ બધા જ એમ્પ્લોયરનો પ્રમુખ બનવાનો છું, એટલે તમારે લોકોને કંઈ પણ વાત કહેવી હશે ને તો પહેલાં મને રજૂઆત કરવી પડશે. હવે એ તો તમે એમ્પ્લોયના પ્રમુખ બનો ના બનો મને શું ફરક પડવાનો છે, મારી તો બધી જ પ્રોબ્લેમનું સોલ્યુશન તમારી પાસે હોય છે. આમ પણ તું મારી પ્રમુખ બનીને બેસી જઈશ ને હવે તો? સવાલ જ નથી ને, એકવાર લગ્ન થાય ને પછી જોયું જશે એ તો.
આપ છોડ હવે આ બધી વાતો, શું ખાવા જવું છે? બાપ. હા મીઠા. અહીંયા બાર કેમ બેઠા છો? બસ તારી ચિંતા કરતી હતી. શેની ચિંતા? જો ને, આવેલું માગું પાછું ઠેલાઈ જશે. એવું કોણે કહ્યું? એવી તો કાંઈ વાત જ નથી બા. તમને ખબર છે હું દેવાંગને મળીને આવી છું. જે પ્રોબ્લેમ હતો ને એ અમારા બંને વચ્ચે વાત થઈ ગઈ છે. બેટા શું પ્રોબ્લેમ હતો? એ લોકોને કંઈક જોઈએ છે, વધારે જોઈએ છે, શું છે? ના બા, એવી કોઈ વાત નહોતી. એમાં એવું છે કે દેવાંગના મમ્મી છે ને એ થોડી જૂની વિચારસરણી ધરાવે છે, એટલે એમને મારા પગના અંગૂઠાની બાજુની આંગળી જોઈ હશે. અને એવું કહેવાતું હશે કે જેની પગના અંગૂઠાની બાજુની આંગળી મોટી હોય ને તો એ અશુભ પગલાની હોય છે. બસ આ જ કારણ હતું. અરે બેટા, બસ આટલું જ કારણ હતું? હા બા. અને એટલે જ દેવાંગના મમ્મી થોડા અચકાઈ ગયા હતા, મૂંઝવણમાં હતા કે શું કરવું ને શું ના કરવું. પણ બેટા એક વાત કહું, આ વાત તો હું પણ જાણું છું, પણ હું એને સારી રીતે જાણું છું કે અંગૂઠાની બાજુની આંગળી જો મોટી હોય ને તો ઘરમાં એ બહુ સુખી રહે અને બધાને સારી રીતે રાખે અને એમાંય તે પાછું પોતાનું ચાલે, એટલે તો કેટલું ઘર સારું ચાલે. તો એ કેમ આવું વિચારતા હશે? બા આ તો હવે જેવા જેના વિચાર એમના કાન સુધી જે વાત આવી હશે એ વાતને લઈને એ વસ્તુને ફોલો કરતા હશે ને. તમને જે વાત જાણવા મળી છે તમે એ વાતને ફોલો કરો, એમાં એમનો કોઈ વાંક નથી. પણ બેટા હવે હવે શું થશે? હા હવે ચિંતાની કોઈ વાત નથી, દેવાંગે એના મમ્મીને મનાવી લીધા છે. બસ મને આ જ ચિંતા હતી કે આટલી અમથી વાતને લઈને આટલો મોટો વિરોધ. બા આમ આપણે કોઈને કાંઈ ના કહી શકીએ, આમાં તો બધાના પોતપોતાના અલગ અલગ મંતવ્ય હોય છે, જેને જે સાચું લાગે ને એ કરે છે. પણ બેટા અત્યારે હું દરેક વસ્તુને સકારાત્મક લઉં છું, તો મારા ઘરે જે પણ કોઈ છોકરી આવશે વહુ થઈને તો હું એની સાથે એવી જ રહીશ. પણ આજે તો મારે દીકરીને પાર્કે ઘેર મોકલવાની છે અને અત્યારે જો એ આ દરેક બાબતને ઉલટા વિચારોથી વિચારે છે તો મને તકલીફ તો થાય જ ને કે મારી દીકરીનું શું થશે. થાય જ ને, પણ હિરલબેનને જે મૂંઝવણ હતી ને એ દેવાંગે દૂર કરી નાખી છે. એણે કહ્યું છે કે આ બધું તો આપણે માનવામાં આવે છે, આપણે માનીએ છીએ આવું બધું, બાકી જે નસીબમાં લખ્યું હોય ને એ જ થાય છે. હા પણ આજે તો આ એક જ બાબત હતી, ખબર નહીં કેમ હજી એના મનમાં આવા જૂના વિચારો કેટલા ચાલતા હશે. તું જ્યારે વહુ થઈને એના ઘરે જઈશ અને ત્યારે કંઈક પાછી બીજી બાબતોને લઈને વિરોધ કરશે તો દર વખતે ક્યાંથી દેવાંગ એને બધું સમજાવ્યા કરશે. બા હજુ જો તમારા મનમાં કંઈ કચાશ હોય ને તો તમે હજુ એકવાર આંટીને એ લોકોને મળી લો. હા એ વાત સાચી. સારું એકવાર મળીને મારા મનમાં જે મૂંઝવણ છે ને એ બધી હું ક્લિયર કરી દઈશ, કારણ કે ત્યાં તું જાય તારે આખી જિંદગી ત્યાં રહેવાનું, પછી નાની નાની બાબતોને લઈને જો વિરોધો ઊભા થાય ને તો જીવવાનું મુશ્કેલ થઈ જાય ને બેટા. હા બા હા, તો જીવનભરનો સાથની વાત છે, આખા જીવનભરનો નિર્ણય લેવાનો છે એટલે એક ઝાટકામાં આમ નક્કી ના કરી શકીએ. પણ મને દેવાંગ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે એ ક્યારેય મને એકલી નહીં મૂકે. હા બેટા, મને હર હંમેશ સાથ આપશે. હા બેટા આપશે, પણ દિવસનો મોટા ભાગનો સમય તો તારે તારી સાસુ સાથે ગાળવાનો હોય ને, તો એનું સારું હોવું જરૂરી છે. હા પણ કાંઈ વાંધો નહીં, હું એના મમ્મી પપ્પાને પાછી મળી લઈશ અને બધી વાતની ચોખવટ કરી લઈશ. સારું, હું ફોન કરી દઉં છું, તમે તમારી રીતે મળી આવજો. હા બેટા. હા ચાલો હવે અંદર, ચા નથી પીવી? હા તારી જ રાહ જોતી હતી. ચાલો. આ તે જિંદગીનું પહેલાં પહેલું કામ સારું કર્યું ને, સારો નિર્ણય લીધો તે. દેવાંગને તે હા પડી દીધી ને કે મને છોકરી ગમે છે, એ મને વસ્તુ ગમી. હા એ વાત સાચી છે, પણ
તોય મને મનમાં થોડી શંકા તો થાય છે. અરે એ બધું ખોટા વહેમ કહેવાય, એ બધી અંધશ્રદ્ધા કહેવાય. આવો બેન આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. જય શ્રી કૃષ્ણ. શું આવવાનું થયું? અરે અમને કીધું હતું તો અમે તમારે ત્યાં આવી જાત. અરે ના ના, મારે જ તમારે ત્યાં આવવું હતું. મેં કીધું હજી આપણે લગ્ન લઈએ એ પહેલાં થોડીક વાતો કરવી હતી મારે. હા બોલો. હિરલબેન, મેં સાંભળ્યું કે તમને મારી દામિની બધી રીતે પસંદ તો છે, પણ એક નાની સરખી વાતને લઈને તમે કંઈક વિરોધ કર્યો અથવા તો તમને ના ગમ્યું? અરે ભારતીબેન, એવું કાંઈ નથી. આ તો ડોશી શાસ્ત્ર પ્રમાણે હું જીવતી હતી અને એ જ પ્રમાણે મેં કર્યું તો થોડુંક મનમાં શંકા થઈ, પણ હવે શંકાનું સમાધાન થઈ ગયું છે. પણ મારો દીકરો અને તમારી દીકરી એકબીજાને પસંદ કરે છે તો પછી મારાથી તો કેમ ના પાડી શકાય? હા, એ વાત બરાબર કે દીકરો દીકરી એકબીજાને પસંદ કરે છે એટલે મને કમ અને તમે હા તો પાડી દીધી. પણ તમારા મનમાં હજી પણ જો એ વસ્તુ ખટકતી હોય ને તો હું તમને એક વાત કહું કે શરીરના અંગો, એનું આગું પાછું થવું, નાના મોટા થવું, એ બધી તો કુદરતની દેન છે. એમાં તો હું અને તમે કાંઈ ન કરી શકીએ. અને આજે તો આટલી નાની વાત હતી. તો જો મારી દીકરી તમારે ત્યાં આવશે અને તમે આ જ વિચારસરણી ધરાવો છો તો આવું તો ઘણું બધું તમારા મનમાં હશે, ઘણી બધી વસ્તુઓનો વિરોધ હશે. અને એવું જો મારી દીકરીમાં તમે જોશો તો પછી અનબન તો નહીં થાય ને, ઝઘડા તો નહીં થાય ને. શું કામ ખબર? આ એક બાબત હતી તો દેવાંગે તમને સમજાવીને એનું સમાધાન કર્યું. પછી તો આખી જિંદગી રહેવાનું છે નાની નાની આવી બાબતોમાં. જો તમારે નાના નાના ઝઘડા થશે તો પછી એ ક્યારે મોટું સ્વરૂપ લે એનું કાંઈ નક્કી નહીં. અરે નાના બેન, તમે એની જરીકે ચિંતા નહીં કરો. અને આ તો સામાન્ય વાત હતી કે પગના અંગૂઠા કરતાં એની બાજુની આંગળી મોટી હતી. હવે એ તો મને તો અત્યાર સુધી ખબર એ કોઈ દિવસ નજરે ન ગઈ. આ તો આણે વાત કરી ત્યારે ખબર પડી અને એ તો તરત એનું સોલ્યુશન થઈ ગયું. અને હવે એને બીજી કોઈ શંકા નથી તમારે. તમારી દીકરીની તમારે જરી કંઈ ચિંતા નથી કરવાની. તમારી દીકરી તમે આયા આપી એટલે ત્યારથી એ અમારી દીકરી થઈ ગઈ. લો હા, હું તમને ખાલી એકાદ બે નાના ઉદાહરણ કહીશ કે જ્યારે મારી દામિની અહીંયા આવશે તો એવું કહેવાય છે કે દૂધ ઉભરાય તો અપશુકન થાય, દૂધ ઢોળાય તો અપશુકન થાય, ઘી ઢોળાય તો અપશુકન થાય. હાથ છે, ભૂલ થવાની છે. એક વસ્તુ મૂકી કંઈક બીજું કામ કરવા ગયા તો દૂધ ઉભરાવાનું છે અને એ સ્વાભાવિક છે. એના માટે જો તમે પછી સુકન અપશુકન, તું આવી છે તું તેવી છે, તો એમાં શું થાય ખબર? ખટરાક ચાલુ થાય. અને પછી જ્યારે એકબીજાના મન ખાટા થાય ને પછી એ ભેગા ન થાય. હવે તો તમને આ બાબતે શું કહેવું? મારા શંકાનું સમાધાન થઈ ગયું છે એટલામાં તમે સમજી જાઓ ને. હા, તમારીથી તો દરેક બાબતમાં આવું સમાધાન જ રાખજો. થશે ભૂલ અને હું તો તમને એમ કહું છું, ચાલો હું અને તમે માનીએ છીએ આમાં, પણ હું જ અથવા તમે દૂધ મૂક્યું છે, કોઈનો ફોન આવ્યો, કોઈએ બારણું ખખડાયું, તમે ખોલવા ગયા, આ બાજુ દૂધ ઉભરાયું, તો હું અને તમે કોને ગાળ દેશું, કોને મારશું? સમસમીને બેસી જશું ને. દીકરીથી એવું થાય તોય તમે કાંઈ નહીં કહો, તો પછી વહુથી થાય તો ગુસ્સો તો ન કરાય ને. હશે બેટા, ધ્યાન રાખજે બીજી વાર, બસ આટલું કહેવાય. પણ એ વખતે જ્યારે આપણે એના મા બાપના સંસ્કારની ને એ બધી જ્યારે વાતો કરીએ ને તો એ વહુનું દિલ દુભાય હે ને. અને હવે તમારું સમાધાન થઈ ગયું છે એટલે મને ખાતરી છે કે હવે મારી દીકરીને કાંઈ તકલીફ નહીં પડે હે ને. બસ મારે તમને આટલું જ કહેવું હતું. ચાલો તો હું રજા લો. અને મારી યાદી આપજો દામિનીને. ચોક્કસ. અને સાચું કહું ને, આજે મારું પણ મન હલકું થઈ ગયું અને માથા પરથી બોજો પણ ગયો. ચાલો ત્યારે આપણે મળશું. જય શ્રી કૃષ્ણ. અરે પણ તમે આવ્યા છો ને જાઓ છો શું? દીકરીના ઘર નું પાણી નક્કી થાય ત્યારથી ન પીવાય. ચાલો જય શ્રી કૃષ્ણ, મળીએ. કેટલું દૂર છે આ રહ્યું? અહિયાં થાકી ગયા.
ઓફિસથી રજા પાડીને એ બહુ મોટી ભૂલ કરી મેં. અરે દેવેન, તું અહીંયા? હા, હું જરા માર્કેટમાં જતો હતો. દેવેન, સારું થયું તું અહીંયા મળી ગયો. કેમ, કંઈ કામ હતું? હા, જો આમ તો તું અમારા બધાય કામમાં આવે જ છે. એક અવાજ કરું અને દેવેન હાજર થઈ જાય હે ને, ઓલા જીનના આકાની જેમ. મજાક કરો છો તમે? ના ના, તું આવે જ છે. પણ હવે તારું મહત્વનું કામ છે મારે. હા હા, બોલો, હમણાં કરી નાખું, બોલો. મારી દીકરીના લગ્ન લીધા છે અને એની બધી તૈયારીમાં તારે એની સાથે રહેવાનું છે. આ કઈ કહેવાની વાત છે? અરે નાનાથી મોટા હારે થયા છે, અને કોઈ પણ કામ હોય તમારું, એ કામ કરવામાં ક્યારે મેં ના નથી પાડી. તે નાનત પાડી એ મને ખબર જ છે, પણ એ બધા નાના નાના કામ હતા એટલે તે નાનત પાડી. પણ આ કામ તો તારા માટે બહુ અગત્યનું છે. આની સાથે રહેવાનું છે અને કંઈ પણ લેવા જવાનું હોય તો તરત તારે જ લેવા જવાનું. હમણાં ટાઈમ નથી, હું બહાર જાઉં છું, આવીને કરું, આમ કરું, નહીં. એક એક દેવેન ચાલ એટલે તારે એની સાથે જવાનું. પાક્કું? કે તમે કયો એમ? કારણ કે બેટાના લગ્ન લીધા છે ને, મારે કેટલા કામ હોય બોલ, હું એકલી ક્યાં પહોંચી વળું? અરે આના લગ્ન ન થાય ત્યાં સુધી એની સેવામાં હું સતત ઉભો રહીશ, બસ. હા બસ, અને હું તો કહું છું તારા ઘરે ખાવા પીવાય નહીં જાતો, બેવ જણા અહીંયા જ ખાઈ લેજો મારા ઘરે. બાજુમાં તો ઘર છે બા, ખાવા તો જવા દેજો ઘરે, નકર મારે તકલીફ પડી જાય, ઘરની બહાર કાઢી નાખશે. એલા તું થાકી જઈશ ને એટલે ખાવા જવાના બાને હુઈ જઈશ. દેવેન, હા, થેન્ક યુ સો મચ. તું હર હંમેશ અમને જ્યારે જરૂર હોય છે ને ત્યારે આવીને ઊભો છે, તે કોઈ પણ કામમાં ના નથી પાડી. બસ એકવાર તને કીધું નથી કે તે તરત કામ કર્યું નથી? એ હા, મેં છે ને તને જોઈને કામ નથી કરતો. આ તો બાએ કીધું ને એટલે અત્યાર સુધી બધા કામ કર્યા, અને બાએ કીધું ને એટલે હું તારી સેવામાં તારી હારે રહીશ. એટલે અહીંયા ઝઘડશો? તારું કામ કોણ કરે? એટલે એ અહીંયા ઝઘડશો બેવ જણા? તો શું ને બા, જ્યારે જોવો ને ત્યારે આને મારી સાથે ઝઘડો જ કરવો હોય છે. અત્યાર સુધી કોઈ દિવસ શાંતિથી વાત નથી કરી. નાનેથી મોટા સાથે થયા છીએ, પણ જ્યારે જોવો ને ત્યારે બસ મને હેરાન જ કરતો હોય. ઝઘડો સિવાય તારી સાથે બીજું કંઈ કરી શકાય એમ છે? હસવાનું તને આવડતું નથી અને ગુસ્સા સિવાય કંઈ કામ કરે. બેટા દેવેન, એ નાનામાં જ્યારે ઝઘડા કરતા હતા ને એ બાળપણના ઝઘડા કહેવાય. હવે જુવાન થઈ ગયા છો બેવ જણા, હવે ઝઘડા કરો ને તો સારા ન લાગો. હવે તો બંને એકબીજાને મદદ કરવાની હોય કામમાં. હવે હું મદદ કરવાની હોય, હમણાં લગ્ન થાય તો વહી જાય, પછી હું મને મદદ કરશે? હા એમ પણ હવે શું દેવેન ને ઉપાધિ હોય, હું લગ્ન કરીને જતી રહીશ, પછી તું થઈ જઈશ ને એકલો, આખી સોસાયટીમાં તારે જે કરવું એ કરી શકીશ, પછી તારી સાથે ઝઘડો કરવાવાળું કોઈ નહીં હોય, ત્યારે મને યાદ કરજે. જાણે એ તો એમ કહે છે કે એ છે એટલે હું કાંઈ કરી જ નથી શકતો. ચાલો એ બધી વાત છોડો અને તું આની સાથે રહેજે. કાંઈ પણ જરૂર પડે પૈસા ટકાની તો હું છું જ, લઈ જવાના ને આને મદદ કરવાની છે. ખોટી કર નાખીને છેલે પાછી પૈસા વાળી. સારું સારું ચાલ, આના લગ્નમાં છે ને કંઈક 3-4 લાખની ખરીદી કરવાની છે, એ કરી નાખજો બેટા. 3-4 લાખ? હા બસ, નાની વાત કરી નાખી ને. તો વાંધો નહીં, આપણે કરી નાખશું, એવું કઈ નહીં, આપણે ભાજે ન પડી. ચાલો બા, હવે દુકાન બંધ થઈ જશે. હા જાઓ જાઓ, હાલો હાલો હાલો, ચાલો આવજો હું બેટા, મળજે પાછો. હા હા, જા મળું. અરે આવું છું, એક મિનિટ, તમે કેટલી ઉતાવળ કરો છો. મમ્મી મમ્મી મમ્મી, હા. અરે પણ એમાં કઈ ચિંતા કર્યા જેવું નથી, તું કેમ આમ કરે છે? હવે તો પડી ગઈ થાળી, ઉતાળો મારો જ વાંક છે, ઉતાળો એટલી બધી કરતો હતો એટલે તારેથી ઉતાળોમાં થાળી પડી ગઈ. ના ના, આ ઉતાવળ નહીં, પણ આ ભગવાનનો કંઈક સંકેત છે. મેં તમને ના પાડી હતી ને કે આ છોકરીને બગલે મારા ઘરમાં ન જોઈએ. મમ્મી આ શું વાત કરી રહ્યા છો? આના આવવાથી આ કંઈ નથી થયું. એક કામ કરો, તમે બીજી થાળી લઈ લો અને આરતી ઉતારીને આવવા દો અમને. ના દેવાંગ, હવે બીજી થાળીનો કંઈ મતલબ નથી. અત્યારે તું ઉતાવળથી આવીને એમાં જ આ થાળી પડી ગઈ. ના, મેં તમને પહેલા જ કીધું હતું ને, પણ તમે લોકો મારી વાત માનતા નથી. આ છોકરી અપશુકન્યા છે. બસ મમ્મી, હવે આનાથી આગળ હું એક પણ શબ્દ નહીં સાંભળી લઉં. આંટી, તું તો મારી સામે કંઈ બોલતી જ નહીં. મેં પહેલા જ આ બાપ દીકરાને ચેતવી દીધા હતા, ન માન્યા. આ જોયું ને એનું પરિણામ અત્યારે. અરે હજી તો આ
પુત્ર અને પુત્રવધુ તો હજી આંગણામાં પ્રવેશે છે અને આવી રીતે એનું સ્વાગત કરવાનું હોય, આવા શબ્દથી એની સ્વાગત કરવાનું હોય, અરે એ શુકનવંતી હશે ને તો એ આ તારા શબ્દના પ્રહારથી એ ન વિચારવાનો વિચારશે. શું વિચારશે? હે જ કે હજી તો એને ઘરમાં પગ નથી મૂક્યો, ત્યાં તો તમે સાસુપણું બતાવવાનું પણ શરૂ કરી દીધું. મમ્મી, સાસુપણું નહીં દીકરા, આ દોષી શાસ્ત્ર છે કે દીકરાની વહુ ઘરમાં આવે અને એની આરતી ઉતારવામાં આવે અને જો કંઈક આવું થાય, જો કંઈક આવો બનાવ બને તો એ દીકરી અપશુકન્યા હોય. અરે માને ગયા તમારા શાસ્ત્રો, નથી માનતો હું તમારા શાસ્ત્રોને, શું કામ ને ક્યારના તમે આ બધી વાતોને લઈને મંડાણા છો? દેવાંગ પ્લીઝ કૂલ ડાઉન. આંટી, હું તારી સાથે કોઈ વાત કરવા નથી માંગતી, સમજી? અને આજ પછી મારી સામે કોઈ શબ્દ ના બોલતી અને હું તારી સાથે કોઈ વાત કરવા નથી માંગતી. શું કામ નહીં બોલે મમ્મી? તું છે ને આ મમ્મીની વાતને મનમાં નહીં લેતી. આ ઘરમાં જેટલો મારો હક છે ને એટલો તારો પણ હક છે. તમે તો કહેતા હતા કે મમ્મી આ બધી વાત બોલી ગયા છે, તો પછી જો બેટા તારો પહેલો દિવસ છે ને, હજી તું આવી છે અને એનું થાળીનું પડવું એટલે એને જરીક મગજમાં પેલો વહેમ છે એ પાછો બહાર આવ્યો છે, પણ બધું સારું થઈ જાય, તું ચિંતા કરમાં બધું સારું થઈ જાય. હા દામિની, છોડ આ બધી વાત, ચાલ જા બેટા, દામિનીને રૂમમાં લઈ જા. હા, મેં તો પહેલેથી ના જ પાડી હતી કે આવી છોકરીને આપણા ઘરમાં નથી લાવવી, પણ આ બાપ દીકરો એકના બે ન થયા. આપણા વડવાઓ કાંઈ એમને એમ કહીને નથી ગયા કે આ બધું જોઈ જાણી વિચારીને પછી સગપણ કરાય, પણ માને કોનું? મને તો શંકા થાય છે કંઈ બીજું અપશુકન ન થાય ઘરમાં. દેવાંગના પપ્પા, હા આ હાથમાં શું થયું તમને? હું ગાડી લઈને જતો હતો ને, ત્યાં રસ્તામાં ગાય આડી આવી, બ્રેક મારવા ગયો, એમાં ગાડી સ્લીપ ખાઈ ગઈ, એમાં થોડુંક વાગ્યું છે. અરે રે રે, હવે તમને વધારે તો નથી વાગ્યું ને? અરે હવે થોડુંક છોલાણું છે, ત્યાં બાજુમાં દવાખાનું હતું ત્યાં જઈ આવ્યો ને એને પાટાપિંડી કરી દીધી, એ થોડા દિવસમાં સારું થઈ જાય. નક્કી, આ મારા મગજમાં જે શંકા હતી ને એ સાચું પડ્યું, જોયું ને? અરે પણ શું થયું છે, આ શું રાડારાડ કરો છો? આજો આ તારા પપ્પાને એક્સિડન્ટ થયું છે. પપ્પા, અરે આ શું થયું છે હાથમાં? બેટા એવું કાંઈ ખાસ વાગ્યું નથી, હું ગાડી લઈને જતો હતો ને ગાય આડે આવી ગઈ, ગાડી સ્લીપ ખાઈ ગઈ, હવે એમાં હું દવાખાને પાટાપિંડી કરીને સીધો આવ્યા આવ્યો, એમાં જ કે અપશુકન થયું. હવે આ અપશુકન એના પાટાને હું લેવા દેવા? જોયું ને, મેં તને કીધું હતું ને દેવાંગ, આ દીવો જે પડ્યો ને આ એનો જ પ્રતાપ છે, તારા પપ્પાને જો વધારે વાગી ગયું હોત તો. અરે પણ તમે વાતે ને વાતે એક વાત ઉપર આવીને શું કામ અટકી જાવ છો? હા અપશુકન નથી થયું, તો શું કહેવાય? પપ્પાની ભૂલ હતી કે ગાય સામે આવી અને પપ્પાને ના દેખાયું, એમાં પપ્પાની ગાડી સ્લીપ થઈ ગઈ, એમાં અપશુકન ક્યાંથી આવ્યું? એમાં ક્યાંથી ભૂલ આવી અને ગાય આડી આવી તું કેમ સમજતો નથી? આ તો નાનું થયું, જો ઘરમાં કઈ મોટું નુકસાન થયું ને તો એના જવાબદાર તમે બાપ દીકરો બંને રહેશો. હા ઘરમાં કઈ પણ થાય ને તો એની જવાબદારી મારા એકલા ઉપર થોપી દેજો, હું સ્વીકારવા તૈયાર છું. પણ છે ને વાતે ને વાતે આપ શું કર ને આ સારું છે ના ખરાબ છે આવી બધી વાતો ના કરો ઘરમાં. તો શું કરું દેવા? આ ઘરમાં આટલી બધી નુકસાની થાય, આ બધું થાય તો હું જોયા કરું? અરે જોયા કરવાની વાત જ નથી, આ દામિની હજી આ પહેલો દિવસ છે આ ઘરમાં આવી એને હે આ બધી વાતો સાંભળશે તો કેવી અસર થશે એના મગજમાં, ખબર છે તમને? અને હજી પહેલો દિવસ છે એનો પગ પડતા તારા પપ્પાને એક્સિડન્ટ થયું, હજી તું એને આખી જિંદગી આ ઘરમાં રાખીશ તો ઘરમાં શું ન થાય? અરે તું જરીક વિચાર તારા ફેરાય ને, હવે તું એમ કહે છો કે આ દામિની એવી અને આ એક્સિડન્ટ થઈ ગયું એટલે એ અપશુકન કહેવાય એમ, પણ હું આને શુકન ગણું છું, કારણ કે દામિની આવી અને મારું એક્સિડન્ટ થયું અને ખાલી છોલાણું જ છે, જો એ આ ન આવ્યો જ ને, જો એ શુકનવંતી ન હોત ને તો ફ્રેક્ચર થઈ જાત. તમે તો નહીં જ માનો, પણ હું માનું છું, કેમ અત્યાર સુધી એક્સિડન્ટ ન થયું અને આ દામિનીના પગલા ઘરમાં પડ્યા અને આ તમારું એક્સિડન્ટ થયું? કારણ કે એક્સિડન્ટ થવાનું આપણા નસીબમાં લખ્યું હશે એટલા માટે એક્સિડન્ટ થઈ ગયું. નસીબ નહીં દીકરા, આ દામિનીના અપશુકન્યાર પગલા પડ્યા ને એના માટે જ. અરે ના ના છે પપ્પા, આ મમ્મીના મગજમાંથી આ ભૂસું નીકળતું જ નથી, ક્યારનો કહી રહ્યો છું કે આમાં દામિનીનો કોઈ વાંક નથી, કોઈ એનો અપશુકન નથી, તો શું કામ ને મમ્મી તમે એકને એક વાત પકડો છો? જો આ બધું શુકન અપશુકન એ બધું એમાં માનવાનું ન હોય અને એ બીજાની દીકરી આપણે ઘરે આવી છે, આપણા ભરોસે આવી છે અને એને આવા
શબ્દો ન કહેવાના હોય, બિચારી કેટલી દુઃખી થાય. અને પેલા બેને આવીને લગ્ન પહેલાં જ આવીને વાત કરી હતી ખબર, કે મારી દીકરીને તમે સુકન અપસુકન એ બાબતમાં તમે એને કંઈ કહેવો નહીં. આ તમારા બાપ દીકરાના કારણે જ હું રાજી થઈ હતી આ લગ્ન માટે, પણ મને નહોતી ખબર કે આવું કંઈક થશે. હા તો હજી પણ અમારા બંનેની ખુશી માટે થઈને રાજી રહો ને, શું કામને મનને દુઃખી કરો છો? અરે આ જો એવું વર્તન કરતી હોય, બધાની સામે બોલતી હોય અને આપણે ન ગમે એવું વર્તન કરતી હોય ને, તો તું એને કહે કે નહીં આ બરાબર નથી, તો વાત તારી માનવામાં આવે. હવે પણ એ બિચારી ડાય છે, સંસ્કારી છે, અને થાળી પડી ગઈ ને મને આ વાગ્યું, એમાં તું એનો વખત કાઢી કેમ માનવામાં આવે? હું તમારા લોકોનો કોઈ લવારો સાંભળવા નથી માંગતી. આ મારો છેલ્લો નિર્ણય છે કે હું દામિનીને આ ઘરમાં વહુ તરીકે નહીં સ્વીકારું. અને દામિની આ ઘરમાં વહુ તરીકે રહેશે, રહેશે અને રહેશે જ. હા મારો પણ છેલ્લો નિર્ણય છે પપ્પા, સમજાવી દેજો અમને. અને હું પણ જોઈ લઈશ દીકરા, હું પણ તારી માં છું. દીકરાને દુશ્મન હું કેમ થાશો હાથે કરી? તમારે તો વચ્ચે કઈ બોલવું જ નહીં, આખી જિંદગી આપણે એનું ભેગું રહેવાનું છે. દામિની! હા મમ્મી. મેં તારે કેટલી વાર કીધું છે કે તારે રસોડામાં પગ નહીં મૂકવાનો, છતાં પણ તું સમજતી નથી. મમ્મી હું કામ નહીં કરું તો કોણ કામ કરશે? અને હું રસોઈ બનાવવા માટે આવી હતી. અને તને કામ કરવાની બહુ ચિંતા થતી હોય ને, તું તારા રૂમમાં જ કર્યા કર જે પણ કામ કરવું હોય તે, પણ આ રસોડામાં તારે પગ નથી મૂકવાનો. અને સાંભળ, કામ નહીં થાય ને તો કામવાળી રાખી લેશું, પણ તારે આ રસોડામાં પગ નહીં મૂકવાનો. શું કામ? હા ઘર પર મારો પણ અધિકાર છે ને, હું મને મજા આવે ત્યાં જઈ શકું છું ને, અને ઘરની વહુ હોય તો રસોડામાં હોય ને. પણ મેં તને વહુ તરીકે આ ઘરમાં સ્વીકારી જ નથી. જ્યારથી તે આ ઘરમાં પગ મૂક્યો છે ને, તો કાંઈક ને કાંઈક ઘટના બનતી આવી છે. એક દિવસ તારા પપ્પાનું એક્સિડન્ટ થવું, બીજે દિવસે કુકર ફાટવું, આ મારા દીકરાને કરંટ લાગો, આનું શું કારણ છે? ફક્ત ને ફક્ત તું જ છે. મમ્મી આ બધી વસ્તુ માટે હું કઈ રીતે જવાબદાર હોઈ શકું? આ બધી વસ્તુ થઈને ત્યારે તો હું ત્યાં હાજર પણ નહોતી, તો હું અશુભ કઈ રીતે ગણાવ? તું હાજર નથી પણ તારા ઘરમાં પગલા તો છે ને. મમ્મી તમે કયા જમાનામાં જીવો છો? આ જ જમાનામાં જીવું છું, એટલા માટે જ કહું છું કે મારા ઘરમાં આ બધું થાય છે ને, એનું જવાબદાર તું ને તું જ છે. મમ્મી તમે શાંતિથી મારી વાત સમજવાની કોશિશ કરો. તમારા જે વિચાર છે ને એ ખોટા છે, એવું કંઈ હોતું જ નથી. માણસના જીવનમાં જે પણ થાય છે ને એ પોતાના કર્મોને આધીન થાય છે. એટલે તું એવું કહેવા માંગે છે કે અમે કર્મ ખરાબ કરીએ છીએ, તો પછી પેલા વિચારવું જોઈએ ને, મારા દીકરા સાથે રખડતી હતી ને પ્રેમ કરતી હતી ત્યારે. બસ મમ્મી હવે તમે મારી બેઇજ્જતી કરી રહ્યા છો. શું બેઇજ્જતી? જેનામાં ઇજ્જત હોય ને એને બેઇજ્જતી થાય, તારા જેવીની નહીં. ક્યારના તમે બોલે જાઓ છો, હું ચૂપચાપ સાંભળું છું. અને મને એક વાત કહેજો, આ બધું થયું એમાં હું કઈ રીતે જવાબદાર થઈ? પપ્પાનું એક્સિડન્ટ થયું તો વચ્ચે ગાય આવી હતી, દેવાંગને કરંટ લાગ્યો તો એમાં પણ એમની ભૂલ હતી, અને થાળી પડી જાવ ને એમાં તમારી ભૂલ હતી. તમને પગે ઠેબુ આવ્યું તું ને, તમે પડી ગયા હતા. હવે મારો શું વાંક છે? અને આ કુકર ફાટું દે, એમાં પણ મારી ભૂલ નહોતી, કુકર હું નહોતી મૂકીને ગઈ. એટલે આ દિન સુધી આ વસ્તુ થઈ જ નથી, અને તારા આવવાથી આ બધું થયું, તો કોણ જવાબદાર થયું? એમાં હું કઈ રીતે જવાબદાર થઈ? જરાક સમજાવો ને મને. હા તો હું આવી એટલે થયું છે, ના આવ્યું હોત ને તો પણ થાત, જીવનમાં જે લખ્યું હોય એને થઈને જ રહી છે. હવે તું મને શીખવાડીશ, હું તારી સાસુ છું, સમજી? તું મારી નહીં. હા મમ્મી તમે મારા સાસુ છો, પણ મારે તમને સાસુ બનાવીને નથી રાખવા, મારી માં બનીને રાખવા છે મારે. પણ મારે તારી માં નથી બનવું. પણ કેમ? એનું કારણ એ છે કે તું આપસુ કન્યા છે, તું અભાગણી છે. બસ મમ્મી હવે બહુ થયું, હવે હું આ નહીં ચલાવી લઉં. હવે એકવાર જો તમે મને આપશું કન્યા કીધું છે ને, તો પછી મારાથી પણ ન કહેવાનું કહેવાય જશે તમને. અને જો તને એટલું બધું લાગતું હોય ને મારા શબ્દનું, તો તારે બીએફ જતી રહે, આ દરવાજા તારા માટે ખુલ્લા જ છે. એમાં પણ મારો જ વાંક આવશે ને? નહીં હું જતી રહીશ તો તમે એવું જ કહેશો ને કે તો હતી જે લાગણી એટલે જતી રહી, એનું આ ઘરમાં કોઈ સ્થાન નથી. જે જેવું હોય ને એવું કહેવામાં કોઈ વાંધો નથી. મમ્મી પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, જે કંઈ પણ થાય છે ને એ લખેલું છે ને થાય છે, આ વિધિના લેખ છે, આમાં હું કાંઈ ના કરી શકું. મારા આવવાથી ન આવવાથી, મારા ઘરમાં રહેવાથી, મારા પગ પડવાથી આ ઘરમાં કોઈ અસર નહીં થાય. જો આ ઘર છોડીને જતી રહેશ ને, તો પણ તમારા જીવનમાં જે લખ્યું હશે ને એ થશે જ. અને તે શું કીધું? વિધિના લેખમાં કંઈ ન થાય એમ?
પણ મારામાં તેવર છે કે વિધિના લેખમાં હું મેખ મારી શકું છું. મને એક સેકન્ડ પણ તું આ ઘરમાં ન જોઈએ એટલે ન જોઈએ. તો ઠીક છે, તમને એવું લાગતું હોય ને કે હું આ ઘરમાં આવી છું ત્યારથી તમારા ઘરમાં બધું ઊંધું થઈ રહ્યું છે, અપશુકન થઈ રહ્યું છે, ફાઇન, હું જતી રહેશે એટલે બધું સારું થઈ જશે ને, તો હું મારા ઘરે જાઉં છું. થોડીક ઇજ્જત કરી, બહુની થોડીક ઇજ્જત કરી વહી જાહે ને તો તને. હવે ઇજ્જત કરવા ન કરવાનો કોઈ સવાલ જ નથી ઊભો થતો પપ્પા. હા જુઓ, દામિની ઘર છોડીને જતી રહી છે અને ચિઠ્ઠી મૂકીને ગઈ છે. અરે બહુ સરસ કામ કર્યું, જતી રહીને એમાં શું વાંધો છે, જવા દેવાની બેટા. હોશિયારી મારવાની કોઈ જરૂર નથી મમ્મી, આ ચિઠ્ઠીમાં લખ્યું છે ને તમારા વિશે જ લખ્યું છે. સાંભળો, મારા પ્રિય સાસુમાં, આજે તમારા કારણે હું આ ઘર છોડવા માટે વિવશ થઈ ગઈ છું. મારી પાસે આ સિવાય બીજો કોઈ જ ઓપ્શન નથી. આ ઘરમાં હું આવી હતી એક વહુ તરીકે. મને એમ હતું કે મારા ઘરમાં આવ્યા પછી બધું ઠીક થઈ જશે, પણ નહીં. આ તમારું નામ લખ્યું છે કે આ તમારો ગુસ્સો હંમેશા મારા ઉપર વધતો રહ્યો. તમે હું કોઈ પણ કામ કરું તો હંમેશા મારો વાંક કાઢતા રહ્યા. ઘરમાં કંઈ પણ થાય, કોઈનો પણ વાંક હોય તો એ વાંકનો ટોપલો મારા ઉપર નાખવામાં આવતો હતો. તમે મને હંમેશા અપશુકન્યાળ કહી છે. વાત રહી દેવાંગની, તો દેવાંગ તો મને પ્રેમ કરે છે અને હંમેશા મારો પક્ષ લે છે, પણ હવે હું દેવાંગ વિશે વિચારવા માટે પણ તૈયાર નથી, અને એટલા માટે જ હું આ ઘર છોડીને જઈ રહી છું, જેથી કરીને હું મારા સાસુ માને હંમેશા અપશુકન્યાળ વહુ તરીકે કહેવામાંથી મુક્તિ અપાવી શકું. મને માફ કરી દેજો મમ્મી, તમારી વહુ. સાંભળી લીધું ને? હા, શું લખ્યું છે આ ચિઠ્ઠીની અંદર? તો ભલે ને લખ્યું ભાઈ, મને કઈ ફેર ન પડે. હા, તમને તો કઈ ફેર પડવાનો જ નહોતો, પણ મારી જિંદગીની અંદર તો ફેર પડી ગયો ને. અને સાંભળ, તું આટલું જોર જોરમાંથી બોલીશ ને તો હું ડરી નહીં જાઉં. ગઈ તો ગઈ, મારે જોતી જ નથી એને. શું કામ ગઈ તો ગઈ? જુઓ પપ્પા, હું તમને કહી દઉં છું, આ ઘરમાં મને દામિની જોઈ છે. દામિની વગર હું પણ આ ઘરમાં નહીં રહું. નહીં નહીં બેટા, તારે એવું કરવાની જરૂર નથી. તું અત્યારે જા તારા સાસુ પાસે અને એને ગમે એમ કરીને મનાવીને ભલે માફી માંગવી પડે, તું એને પાછી આ ઘરમાં લઈ આવી. આપણે આવતી લક્ષ્મીને જાકારો નથી દેવો. શું કહી છું મારા સાસુને, ત્યાં જઈને શું કહું? હા, ભાગ બધો મમ્મીનો છે. હા, વાત તો મારો જ છે. બસ, તારી વહુનો તો વાંક દેખાશે જ નહીં બેટા. પણ મારી વહુનો વાંક કઈ વાતે છે, જણાવશો? એ કે આ ઘરમાં આવી અને ન બનવાની ઘટના બની. એ હા, તો ના બનવાની ઘટનાઓ બની ને, એમાં દામિની ક્યાંય પણ નહોતી. દામિની ના હોવાથી આ ઘટના નથી બની. તો પછી એને આવ્યા પહેલા આ વસ્તુ કેમ ન બની? અરે ઘણી વાર બની હતી, ઘણી વાર બની હતી, અને 5 વર્ષ પહેલા મારું એક્સિડન્ટ થયું હતું, અને એની પહેલા આનું એક્સિડન્ટ થયું હતું. આ બીમારે ઘણી વાર પડી ગયો, તું બીમાર પડી ગઈ, ત્યારે તો દામિનીની હાજરી નહોતી. ત્યારે ક્યાં કીધું તું સુકન્યાળ ને અપશુકન્યાળ ને એવું બધું? મારે તમારા લોકોની કોઈ વાત નથી સાંભળવી. એ ગઈ તો જવા દો, એને આ ઘરમાં લાવવાની કોઈ જરૂર નથી. છો પપ્પા, હું કહી દઉં છું, દામિની રહેશે તો આ ઘરમાં જ રહેશે, નકર અમે બંને જણા ઘર છોડીને જતા રહીશું અહીંયાથી. નહીં બેટા, તારે જવાની જરૂર નથી. જો તું યોજાય તો અમારો આધાર કોણ? અને દામિની તો અમારી દીકરી છે, હું એને રાખવા માંગુ છું. તમે તારે એને તું હસતા મોઢે લઈ આવે અને માફી માંગી વળું તો માફી માંગ, જા પગમાં પડી જા તારા સાસુના. જયારે તને સાચી સમજ પડશે ને, ત્યારે તારી આંખમાં ખાલી આંસુ જશે, શબ્દો નહીં હોય બોલવા માટે. જુઓ પપ્પા, એ બધું જે હોય તે હું મારા સાસુને મનાવવા જઈ રહ્યો છું, પણ જો મારા સાસુ મારી વાત નહીં માને તો? મેં તને કીધું ને કે એ છોકરી આ ઘરમાં નહીં આવે, નહીં આવે એટલે નહીં આવે. બસ હિરણ, કેટલી વાર મેં તને કીધું ચૂપ રે ચૂપ રે, એ લક્ષ્મી છે આપણા ઘરની, એનું સ્વાગત કરવાનું હોય છતાં તું એને ઝાકરો આપો છે, ફાવે એમ બોલે છે. હવે આ જગ્યાએ આપણી દીકરી હોય અને સાસરે ગઈ હોય ને ત્યાં એના સાસુ આવું બોલતા હોય તો? અરે પપ્પા, હા તમે જે કર્યું ને એ બહુ પહેલા કરવાની જરૂર હતી. જો એ પહેલા કર્યું હોત ને તો મારું ઘર ના ભાંગત અત્યારે. હું છે ને અત્યારમાં જઈને દામિનીને તેડીને આવું છું.
જય શ્રી કૃષ્ણ બા. જુઓ બાપ. કુમાર, તમે અહીંયા શું કામ આવ્યા છો? આને લેવા. એ હવે નહીં આવે તમારા ઘરે, ભૂલી જાવ એને. અરે બા, પણ શું કામ નહીં આવે? અને એ ઘરમાં આવીને શું કરું? આવીને પાછું તમારા મમ્મીનું સાંભળવાનું ને કે હું અપશુકન્યાર છું, અભાગણી છું, અશુભ છું. નહીં દામિની, તારે મમ્મીની કોઈ વાત હવે નહીં સાંભળવી પડે. અને જો મમ્મી તને કંઈ પણ કહેશે ને તો હું જુદો રહેવા માટે પણ તૈયાર છું. આપણે બંને નોખા રહેવા જતા રહીશું. અને એક મિનિટ બા, અને એની પણ જવાબદાર હું જ બનું ને કે જોયું કેવી અભાગણી છે, અપશુકન્યાર છે, આવીને મારા દીકરાને મારાથી નોકો કરી દીધો. પણ નહીં કુમાર, હવે મારી દામિની તમારા ઘરે ક્યારેય નહીં આવે. લગ્ન પહેલાં પણ હું એકવાર આવીને મળી ગઈ હતી અને ત્યારે એમણે મને કીધું હતું કે ક્યારેય હું દામિનીને હેરાન નહીં કરું, ક્યારેય કાંઈ નહીં કરું. હું બધું સમજી ગઈ છું અને હવે હું આ બધામાં નહીં માનું. અને છતાંય મારી દામિનીને એક દિવસ શાંતિથી રહેવા ન દીધી. છોકરીને રડાવી રડાવીને રાખી એના સુકન અને અપસુકનના વિચારોમાં ને વિચારોમાં ભોગ લેવાયો મારી દામિનીનો. જુઓ બાપ, જે કંઈ પણ થયું છે એમાં વાંક મારા મમ્મીનો છે, હું માનું છું. પણ તમે એક વખત દામિનીને તો પૂછી જુઓ કે દામિની, મેં ક્યારેય પણ તને કંઈ પણ કહ્યું છે? અરે હું હંમેશા એના પક્ષમાં બોલતો આવ્યો છું બા. તમે નથી કીધું, પણ અત્યારે જે દામિનીએ કીધું ને એ 100% સાચી વાત છે. જો તમે એના ત્રાસને લીધે બંને જણા જુદા પણ થઈ જશો ને તો પણ વાંક તો મારી દીકરીનો જ આવશે કે મારા છોકરાથી મને અલગ કરી નાખી. નહીં આવે એ. જો તમે જે કહેશો ને કરવા માટે તૈયાર છું. તમે તમે કહેશો એ શરત સાથે હું બંધાવું છું. બા પ્લીઝ આવું નહીં કરો ને. શું કામ ને મારો ઘર સંસાર તોડવા ઉપર ઉતરી આવ્યા છો? હું નથી ઉતરી આવી, ઉતાર્યો છે તમારા મમ્મીએ. તમારા પપ્પા પણ સારા છે. અને આ વાત તો 100% સાચી છે કે હવે એ છેલ્લો ને છેલ્લો ટોપલો પણ મારી દીકરી પર ઢોળશે કે મારા દીકરાને લઈ ગઈ. એવું કંઈ ક્યારેય નહીં થાય. હું બીજી તો કેવી રીતે તમને ખાતરી આપી શકું? તમે જ કહો ને. પૂછ્યો એને. દામિની, તું તો વિચાર કર, આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને આપણે બંને એકબીજાનું નહીં વિચારીએ તો પછી આપણું કોણ? જો હું તારી સાથે રહેવા માટે કોઈ પણ શરત પાળવા તૈયાર છું. તું જેમ કહીશ ને એમ હું કરીશ. તું કહીશ કે નોખા થઈ જવું છે તો નોખા, તું કહીશ કે ભેગા રહેવું છે તો ભેગા. દેવાંગ પ્લીઝ, મને બીજી વાર વિચારવા પર મજબૂર ના કરો. મેં જે ફેસલો લઈ લીધો છે ને એના પર હું અડંગ છું. અને આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ વાત સાચી છે, પણ જીવન જીવવા માટે પતિ અને પત્નીનો પ્રેમ કાફી નથી હોતો. પરિવાર પણ સાથે હોવું જોઈએ, એનો પણ પ્રેમ જરૂરી છે. અને મને નથી લાગતું કે એ મારા કે તમારા નસીબમાં લખ્યું હોય. આનાથી સાથે રહીને આગળ જતા હજુ વધારે હેરાન થાવ ને, એનાથી સારું છે કે અત્યારે જ નોખા થઈ જઈએ. દામિની, તું શું કામને આવું બધું બોલે છે? અરે તું મારી સાથે હોઈશ અને હું તને સપોર્ટ કરીશ તો આપણે બંને સાથે મળીને નસીબને પણ ફેરવી શકીએ છીએ. આવી બધી વાત ન કરને પ્લીઝ. નસીબ ના ફેરવાય ને, તમારા મમ્મી જ કહે છે કે આપણે સાથે રહીશું તો આવું ચાલતું રહેશે. તો પછી એકબીજાને સપોર્ટ કરીને નસીબ કઈ રીતે ફરવાનું? જો આ બધી વાત હું કંઈ નથી જાણતો. મને એટલી ખબર છે કે હું તારા વગર નહીં રહી શકું દામિની, તું જાણે છે ને મને. અને તમે પણ મને જાણો છો ને, હું પણ નહીં રહી શકું. આ સચ્ચાઈને સ્વીકારવી પડશે. દામિની, આ તો ખોટું થઈ રહ્યું છે. તું મારા મમ્મીએ કરેલા ગુનાની સજા મને આપી રહી છે. અને મેં કોઈ ગુનો કર્યો જ નથી ને, એની પણ સજા મને મળી રહી છે. કુમાર, બસ હવે મારી દામિનીને સમજાવવાની કોશિશ ન કરો. જય શ્રી કૃષ્ણ. બા, તમે પાકું વિચારી લીધું છે ને? હા પાકું, હવે તું એ ઘરમાં નહીં જાય, કારણ કે એ ઘરમાં તારું કોઈ ભવિષ્ય નથી. બા, હવે એ ઘરમાં જવાનો સવાલ ક્યાંથી આવ્યો? છૂટાછેડા થયા ને એને એક અઠવાડિયું થઈ ગયું છે. બસ, અને મેં જે હવે નિર્ણય કર્યો છે ને એ 100% સાચો છે અને તું એને સ્વીકારે તો બસ.
એ બા જય શ્રી કૃષ્ણ. દેવેન આવ બેટા બેસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બા, શું મને આમ અચાનક બોલાવ્યો? એવું તે કયું કામ પડ્યું? હા દેવેન, અત્યાર સુધી નાનપણથી લઈને અત્યાર સુધી તે જે કામ કર્યા ને, દામિની માટે, મારા માટે, ઘર માટે, એને માટે તારો ખૂબ ખૂબ આભાર. એટલું કહેવા માટે તમે મને અહીંયા બોલાવો જ બા? ના બેટા, પણ હવે પછી જે કામ કરવાનું છે ને, એ આપણા ત્રણેયની જિંદગી માટે કરવાનું છે. જિંદગી માટે? હા બેટા, મારી દામિની એ ઘરે સુખી ન રહી. એ ગઈ તે દિવસથી આજે અહીંયા છે ત્યાં સુધી એ ફક્ત ને ફક્ત રડતી રહી. બા, હું તમને કહેતો હતો ને, આમાં છે ને એ લોકોનો કોઈનો વાંક નહીં હોય. આમાં છે ને આપ, ના ના, આ વખતે હું તારો સાથ આપીશ. કારણ કે તું મારી સાથે ઝઘડો કરે છે એ વાત સાચી છે, પણ સાસરે જઈને આવી બધી આ મેટર સુધી પહોંચવું એ તારું કામ નથી. ના દેવેન, દામિનીનો ક્યાંય વાંક નથી. અરે ત્યાં સુધી કે એના પતિનોય કાંઈ વાંક નથી. એ પણ મને અહીંયા વિનંતી કરવા, આજીજી કરવા આવ્યા હતા. પણ જે ઘરમાં જે થર્ડ છે, જેની સાથે દિવસનો સૌથી વધારેમાં વધારે ભાગ આણે ગાળવાનો છે, એ વ્યક્તિ જ બરાબર ન હોય તો શું એનો અર્થ છે? આના સસરા પણ સારા છે, પણ નહીં, મારે ત્યાં મારી દીકરીને દુઃખી કરવા નથી મોકલવી. હવે જે વાત કહું છું ને, બહુ ધ્યાનથી સાંભળજે. હા, તમે કહો, તમે જે પણ કંઈ કહેશો ને હું એના માટે તૈયાર છું. તમે કહેશો ને તો અત્યારે જે કામ કરવાનું છે ને કરી નાખશું. બોલો. બેટા, નાનપણથી તું અને દામિની એક જ ફળિયામાં રમીને મોટા થયા છો. એટલે તો ચિંતા હોય, કાંઈ પણ થાય ને તરત હેલ્પ કરવા એટલે તો આવું છું. અને મેં અવારનવાર જોયું છે, તમે બંને લડ્યા તો બહુ છો, પણ પાછા ઘડીકમાં ભેગા થઈ જાઓ છો, હસીને ભેગા થઈ જાઓ છો. કારણ કે તમે બંને એકબીજાને માટે છો, એ મેં ઘણી વખત માર્ક કર્યું છે. હા બા, ઘણી વાર એવું થાય છે, ક્યારેક બે કલાક, ક્યારેક બે દિવસ, ક્યારેક 12 દિવસ, પણ પછી પાછું રેડી થઈ જાય છે. હા, અને એ તો દરેકના ઘરમાં, દરેકના જીવનમાં હોય જ છે. અરે અગ્નિની સાક્ષીએ પણ આવ્યા હોય ને લગ્ન કરીને, એના જીવનમાં પણ હંમેશા મીઠાઈ નથી હોતી, ક્યાંક ને ક્યાંક ખારાશ થાય છે, પણ પાછી મીઠાશ આવી જાય છે. બેટા, હું કદાચ કહીશ તો એ વધારે થશે, પણ છતાંય કહેવાનું મન થાય છે. બોલો ને બા. જો તું માને તો. હા હા, બોલો ને. બેટા, હજી તારા લગ્ન તો થયા નથી, મને ખબર છે. મારી દામિનીને તારા સિવાય બીજી કોઈ વ્યક્તિ વધારે સમજી પણ નહીં શકે, અને પ્રેમ પણ નહીં કરી શકે, અને ખુશ પણ નહીં રાખી શકે. મારી વિનંતી છે, મારી દામિનીને તું અપનાવી લે. અરે બા, આ તમે શું કહો છો? હા, મારી દામિની પરણેલી છે, એટલે જ કહેતા અચકાતી હતી. પણ બેટા, એના જીવનમાં એણે લગ્ન પછી દુઃખ સિવાય કાંઈ નથી જોયું, અને સુખ તો તું જ આપી શકે. જો બા, આ કહેવા માટે, બોલવા માટે, સમજવા માટે બરાબર છે, પણ પ્રેક્ટિકલી પણ તમે દામિનીને પૂછ્યું એ કોઈ વાર? તારી હાથ હશે તો દામિની તો મારું જ કયું માનશે, એની ના નહીં હોય. પણ બા, દામિની હું શું કહું છું, આ જે બા કહે છે એ મારી હા છે, તારે શું કહેવું છે? જો દેવેન, દુનિયામાં એવા ઘણા લોકો છે જેના બીજી વાર લગ્ન થાય છે. મારો તો બીજી વાર થશે, પણ તારા પહેલી વાર થશે. જો તને મંજૂર હોય તો ઠીક છે, અધરવાઇઝ અમે તને ફોર્સ નહીં કરીએ. હા બેટા, દામિનીની વાત સાચી છે. જો તને મંજૂર ન હોય ને તો તું તારે ના પાડી શકે, એના માટે હું બીજે ગોતી લઈશ. પણ તો મને એક પ્રોબ્લેમ છે. મને ખબર જ હતી કે તને પ્રોબ્લેમ હશે જ. પ્રોબ્લેમ એવો છે કે તમને ખબર હતી કે હું સારો છોકરો છું, હું આને હાચવી શકું એમ છું, હું હોશિયાર છું, આની સાથે રહીશ તો એને સુખ આપીશ, પ્રેમ આપીશ. તો પછી બહાર હું કામ ગોતવા ગયા?
પહેલેથી હું નતો મળતો? એ મારી ભૂલ છે. મારે પ્રેમ લગ્ન કરવા હતા. હું દેવાંગને પ્રેમ કરતી હતી એટલે મેં ઘરે વાત કરી અને બાએ અમારા લગ્ન કરાવ્યા હતા. એમાં બાનો કોઈ વાંક નથી. પણ હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. સમજી ગયો. કરી લીધા પ્રેમ લગ્ન, તો હવે આપણે કરીએ લગ્ન? હા, એ કહું છું કે કરીએ એમ. રે દેવેન, તું? દેવાંગ, તું કેમ છે? બસ સારું છે. તને કેમ છે? અને દામિનીને કેમ છે? અરે દોસ્ત, અમે બંને બહુ મસ્ત છીએ. સાંભળ્યું છે કે લગ્ન પછી તું મુંબઈ રહેવા ચાલ્યો ગયો છે. હા, શું કરું, આ લગ્ન થયા ને દામિની સાથે ત્યારના મારા કિસ્મત જ ખુલી ગયા છે. અરે હું જે કંપનીમાં કામ કરતો હતો ને એ કંપનીમાં મને ડિપાર્ટમેન્ટમાં મેનેજર બનાવી દીધો છે અને મને મોકલી દીધો મુંબઈ. અત્યારે હું મુંબઈ છું. આજે એક વર્ષ પૂરું થયું એ જ કંપનીમાં મને 25% ભાગીદાર બનાવી દીધો છે. કિસ્મત, કિસ્મતની વાત છે. જો તમારા ઘરે દામિનીના પગલા અશુભ છે એવું કહેતા હતા તમારા મમ્મી, તમે. પણ ખરેખર એક વાત કરું ને તો આજે જે કાંઈ પણ છું ને હું આ દામિનીના લીધે જ છું. કારણ કે દામિનીના પગલા અશુભ નહીં, એના પગલામાં લક્ષ્મી છે. હા દેવેન, તારી આ વાત સાથે હું પણ સહમત છું. પણ શું કરું, મારા મમ્મી કોઈ વાતે માને એમ નહોતા. અરે મારા મમ્મીને મેં સમજાવવાના બધા જ પ્રયત્ન કરી જોયા છે. ઇવન ઇફ કે હું દામિનીના ઘરે પણ ગયો હતો છેલ્લે. મેં બાને પણ સમજાવ્યા પણ ઘરની તકલીફ જોઈને એ લોકો માન્યા જ નહીં. એવું નથી, આ કિસ્મતની વાત છે. આમાં કદાચ મમ્મી એ નિમિત્ત બન્યા છે, બાકી આમાં કિસ્મતનો ભાગ છે. કેમ કે જો મારા તો હાથમાં જ નહોતી, અત્યાર સુધી મારી બાજુમાં રહેતી, અમે નાનપણથી મોટા થયા તો એના લગ્ન તારી સાથે થવાના હતા અને તારી સાથે લગ્ન થવાના હતા એની તૈયારીમાં પણ હું એની સાથે હતો. પણ કિસ્મત, કિસ્મતે અમને બેને મળાવી દીધા. હા, ઘણી વખત કિસ્મત પણ ઊંધા દાવ રમી જાય છે. નહીં હા, જો ને જે છોકરી મારા ઘરે આવ્યા પછી મારા મમ્મી માટે અશુભ હતી એ તારા માટે શુભ બની ગઈ. અમને લાગતું હતું કે એના આવ્યા પછી અમારા ઘરમાં ન થવાનું થઈ રહ્યું છે. પણ તારા ઘરમાં તો એમણે પ્રગતિ બતાવી. મારે તને એક વાત કેવી હતી, આ તમારી જે ગેરસમજ છે ને એ મારે અત્યારે દૂર કરવી છે. આ તમે એવું કહેતા હતા ને કે દામિની આવ્યા પછી મારા ઘરે આ થાય છે, પેલું થાય છે, ઓલું થયું, આમ નહોતું થવું જોઈતું, એ દામિની આવી પછી થયું. એવી વાત હોતી જ નથી. આ બધી માનવાની વાત છે. જો દામિની આવ્યા પછી મારા ઘરે સારું થયું અને દામિની તારા ઘરે આવ્યા પછી તારા ઘરે ખરાબ થયું, એ બધું કેવું છે? કાગડાનું ડાળી પર બેસું અને ડાળીનું ભાંગવું. ઇન શોર્ટ, મારો કહેવાનો મતલબ એવો છે કે એ સિચ્યુએશન તમારી ત્યાં થવાની જ હોય, પણ હવે એ જ સંજોગોમાં દામિનીનું તમારા ઘરે આવવું, તમારું માનવું કે દામિનીના લીધે થાય છે. હવે કદાચ હું એવું પણ કહી શકું કે મારા ભાગ્ય ખુલવાના જ હતા. દામિની મારા ઘરે આવી અને મેં એનું નામ દીધું કે એના પગલા પડ્યા અને મારી કિસ્મત ખુલી ગઈ. બંને વસ્તુ એક જ છે. તને મળ્યા પછી આ વાતને હું બહુ સારી રીતે સમજી શકું છું. આમ પણ હવે આ બધી વાત કરવાનો કોઈ મતલબ નથી. મારી અને દામિની વચ્ચે હવે કોઈ સંબંધ તો રહ્યા નથી, તો પછી શું કામને આ બધી વાતોને ઉખેડવી? ભાઈ હવે છોડ એ બધી વાતો અને દામિનીની તબિયતનું ધ્યાન રાખજે. એનું તું ટેન્શન ના લે, અને ફ્રી હોય તો આવજે ઘરે, મળવું હોય દામિનીને તો. છોડને, મારે કામ છે, હું કામ પર જ જઈ રહ્યો હતો. ચાલ મળીએ પછી. બાય. તું કેમ આવી? મમ્મી સોરી, હવે તો મને મમ્મી કહેવાનો કોઈ અધિકાર નથી. આંટી, આજે મારે તમને મળવાની ઈચ્છા થઈ હતી. મારે તમને થોડુંક જણાવવું હતું. હવે શું જણાવવાનું બાકી છે?
આંટી, મારા અને દેવાંગના લગ્ન થયા પછી હું આ ઘરમાં આવી. તમે મને અશુભ પગલાંની માનતા હતા, ઘરમાં જે કંઈ પણ થઈ રહ્યું હતું ને એની જવાબદાર મને ગણતા હતા. પણ તમને ખબર છે, મારા અને દેવાંગના છૂટાછેડા થયા ને પછી મેં દેવેન સાથે લગ્ન કર્યા. એને મારો હાથ પકડ્યો અને આજે એ વાતને એક વર્ષ થઈ ગયું છે. અમે બંને સુખેથી અને ખુશીથી રહીએ છીએ. દેવેન કંપનીનો મેનેજર બની ગયો છે. એટલે તું એવું કહેવા માંગે છે કે તારા અને દેવેનના લગ્ન થયા અને એની પ્રગતિ થઈ? એ ખોટી વાત છે. એ તો દેવેનના નસીબમાં લખ્યું હશે ને, એટલા માટે એની પ્રગતિ થઈ, સમજી? તો હું પણ એ જ કહું છું ને આંટી, પહેલાં પણ એ જ કહેતી હતી ને અત્યારે પણ એ જ કહું છું કે માણસના નસીબમાં જે લખ્યું હોય ને એ જ થાય. કોઈને આવવા ન આવવાથી કોઈ ફરક નથી પડતો. જો તમારા નસીબમાં પ્રગતિ લખી હશે ને તો એ પ્રગતિ થઈને જ રહેવાની છે, પછી તમે ગમે તે કરો ને, એમાં કંઈ ન થાય. પણ જો તમારા નસીબમાં પડતી હશે ને તો તમે ગમે એટલા વળખા મારો, ગમે એટલા પ્રયાસ કરો, તમારી પ્રગતિ ક્યારેય ન થાય. એટલે દામિની, તું મને મળવા માટે આવી છે કે આ બધા મેણા ટોણા બોલવા આવી છે? મેણા ટોણા નથી બોલતી તમને, સચ્ચાઈથી વાકેફ કરાવું છું તમને. તમને ફક્ત એટલું કહું છું કે માણસના નસીબમાં લખ્યું હોય ને એ જ થાય, અને માણસના નસીબમાં પણ એ જ લખ્યું હોય જેવા એને કર્મ કર્યા હોય છે. આ બધું કર્મોને આધીન છે. તમે એવું કહો છો કે દેવેનના નસીબમાં બધું લખ્યું હતું, તો શું દેવાંગના નસીબમાં પ્રગતિ જ નહોતી લખી? તો પછી હું એના નસીબમાં આવું, તો પછી હું એની સાથે લગ્ન કરું ના કરું શું ફરક પડે? એની પ્રગતિ તો ક્યારેય નહોતી થવાની. અંકલનું એક્સિડન્ટ થવાનું જ હતું, ઘરમાં કુકર ફાટવાનું જ હતું, અને એવા ઘણા બનાવો છે જે થવાના જ હતા. તો આ બધા માટે હું જવાબદાર કઈ રીતે થતી હતી? હવે સમજાય છે ને? ત્યારે પણ હું આ જ વાત કહેતી હતી, પણ ત્યારે તમને એક્સપિરિયન્સ નહોતો થયો, અનુભવ નહોતો થયો. હવે તમે સમજી ગયા ને? પણ આ વાત મેં પહેલાં કેમ ન વિચારી? હશે, તમે પહેલાં કેમ ન વિચારી હવે વિચારો છો એ બધું હવે હું તમારા પર છોડું છું. કારણ કે હું તમને ફક્ત અહીંયા એટલું કહેવા આવી છું કે હું અને દેવાંગ તો છૂટા થઈ ગયા, પણ હવે જ્યારે દેવાંગને લગ્ન કરાવો ને બીજે, તો એ છોકરીની સાથે પણ આવું નહીં કરતા જેવું મારી સાથે કર્યું. એને પણ એટલું દુઃખ ન આપતા, એને અશુભ શુભમાં ના ધકેલતા. આ તો તમારી શ્રદ્ધા છે, એને શ્રદ્ધા કહું કે અંધશ્રદ્ધા કહું એ તમારા પર છે. પણ જય શ્રી કૃષ્ણ. સાંભળ ને દામિની, મારી વાત સાંભળ. જુઓ નરેશભાઈ, હિરલબેન, આપણે સંબંધી તો છીએ, પણ આજે હું એટલું તો કહીશ કે હવે મારી દીકરી જ્યાં છે ને ત્યાં બહુ સુખી છે. તમે માનતા હતા ને સુકન અપસુકન, એ અહીંયા આવી ત્યારથી કંઈક કંઈક ઘટનાઓ ઘટી જે મને જાણમાં છે. તો ખાલી તમે મને એટલું કહો કે દામિની ન હોત તો શું આ ઘટનાઓ ન ઘટત? આ તો પહેલેથી લખાયેલી છે. જ્યારે આપણે જન્મ લઈએ છીએ ને એની સાથે જીવનના અંત સુધીની એકે એક ક્ષણ લખાયેલી હોય છે. એમાં કોઈ પણ નિમિત્ત નથી હોતું, ન તમે, ન હું, ન દામિની, ન દેવાંગ, કોઈ જ નહીં. અને હા બાપ, તમે અહીંયા? હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. અત્યારે મારી દીકરી જ્યાં પણ છે ને બહુ સુખી છે. અને તમારી જે આ બધી માન્યતાઓ હતી, આમ થાય તો આમ થાય ને એના પગલાં આવવા ને એના પગલાં, કોઈના પગલાં કાંઈ નથી કરતા. વિધિના લેખમાં આજ દિન સુધી કોઈ મેખ નથી મારી શક્યું. અને એ જે કરે છે ને એ સારું જ કરે છે. મારી દામિની તમારા ઘર માટે હતી જ નહીં, ભૂલથી આવી ગઈ હતી, રસ્તો ભટકી ગઈ હતી, અને હવે એને રસ્તો મળી ગયો છે. તો મહેરબાની કરીને હવે એમાં તમે કોઈ આડખીલી ન બનતા. હું માનું છું કે મારી ભૂલ થઈ ગઈ, પણ ભૂલને સુધારવાનો મોકો તો મળવો જોઈએ ને. હવે ક્યાંથી ભૂલ સુધારવાના છો મમ્મી? હા, જ્યારે સુધારવી જોઈતી હતી ત્યારે તો તમે વિચાર પણ ન કર્યો. અને આમ પણ આ બા જે કંઈ પણ વાત કરી રહ્યા છે ને એ વાત સાચી છે. હમણાં જ મને દામિનીના જ્યાં લગ્ન થયા છે એનો પતિ દેવેન મળ્યો હતો,
મેં બધી વાતચીત કરી એની સાથે. એ કહેતો હતો કે દામિનીનું એના ઘરમાં આવવાથી બહુ વધારે શુકન થયું છે. આ દેવેનની પાસે ખાવા પીવા માટે 2 ટકનો રોટલો હતો, બાકી કંઈ નહોતું એની પાસે. અને જ્યારે દામિની સાથે લગ્ન કર્યા પછી એના તો દિવસ જ સુધરી ગયા મમ્મી. હા, દેવેન જે કંપનીમાં કામ કરતો હતો, સામાન્ય નોકરી કરતો હતો, એ નોકરીમાં એને 25% પાર્ટનરશીપ આપવામાં આવી છે. અત્યારે એ ભાગીદાર બનીને બેઠું છે. મમ્મી, તમે જ કહેતા હતા ને કે દામિની અપશુકન્યાળ છે. જો દામિની અપશુકન્યાળ હોત તો પછી દેવેનની આટલી બધી પ્રગતિ જ ના થાત ને. હા, જે અપશુકનો આપણને નડ્યા છે એ બધા અપશુકન દેવેનને પણ નડવા જોઈએ ને, પણ આવું કંઈ નથી થયું. દેવાંગ, આપણા ઘર માટે દામિની અપશુકન્યાળ નહોતી, પણ એની માટે આપણે અપશુકન્યાળ હતા. આપણે નહીં પપ્પા. નહીં ના, નરેશભાઈ, તમે અપશુકન્યાળ નહોતા. અપશુકન્યાળ તો હિરલબેન હતા, કે મારી દામિનીનું સુખ એ પચાવી ન શક્યા. તમે મારી દીકરી માટે આડખીલી બન્યા, અપશુકન બન્યા. બસ હવે મારી દીકરી સુખી છે. હું માનું છું કે જીવનમાં મોટામાં મોટી મેં ભૂલ કરી છે. મેં મારા દીકરાનો સુખી સંસારમાં આગ લગાડી, મારા દીકરાનું ઘર તોડ્યું, પણ હવે તો બહુ મોડું થઈ ગયું છે. હું મારા નિર્ણયને ક્યારેય ભૂલી નહીં શકું. અને હા, તમે તમારા દીકરાના સુખી જીવનમાં આગ લગાવી છે ને, હવે આ 4 આંસુ એ આગ નહીં બુઝાવી શકે. ભૂલી જાઓ હવે. હવે મારી દામિનીને ભૂલી જાઓ, અને આના માટે કોઈ સુકન્યાળ છોકરી શોધી કાઢો. તમારા માટે એ જ છે. હવે એક માં થઈને દીકરાનો સુખ ન જોઈ શકે, આટલી તો કમનસીબ કોણ માં હોઈ શકે. તમે મારો દીકરો તો નસીબદાર જ હતો, પણ એની મમ્મીને લીધે એ બદનસીબ થઈ ગયો. એના નસીબમાં જો કોઈ પથ્થર મૂક્યો હોય ને, તો એની માએ જ મૂક્યો છે. માનું છું દેવાંગના પપ્પા કે મારી ભૂલ થઈ ગઈ, પણ હવે એ સમય નથી કે હું ભૂલ પણ સુધારી શકું. ને આમ પણ હા, તમે ભૂલ કરી જ નથી. ભૂલ કરી હોત તો તમને કદાચ માફ પણ કરી દેત મમ્મી, પણ તમે તો છે ને ગુનો કર્યો છે, અને આ ગુના માટે થઈને હું ક્યારેય પણ તમને માફ નહીં કરું મમ્મી, ક્યારેય પણ નહીં. પણ દીકરા, ભગવાન પણ એક ગુનો માફ કરી દે, તું મને અમારો ગુનો માફ નહીં કરે. પણ હું ભગવાન નથી ને મમ્મી, હું નથી ભગવાન, તો હું કેવી રીતે તમારી ભૂલ માફ કરી શકું. અને હા, તમે જે ભૂલ કરતા ગયા ને, આ લોકો માફ કરતા ગયેલા, તમને સાવધાની આપતા ગયા, તમને ચેતવણી આપતા ગયા. એક નહીં, અનેક ભૂલો માટે એમણે તમને માફ કર્યા છે. પણ પછી દરેક વસ્તુની હદ હોય ને, હવે શું થશે કહું. આમ તો મેં સાંભળ્યું છે એમ તમે કદાચ એ દામિનીને એમ પણ કીધું હતું, કે દામિનીને હાજરીમાંય કીધું હતું કે હું લેખમાં મેખ મારી શકીશ. તમે તો શું મારવાના હતા, તમારા લેખમાં મેખ મરાઈ ગયા છે. અને હવે કદાચ દેવાંગ કુમારને કોઈ છોકરી મળશે પણ ને, તો એ તમને પૂછવા વાત પણ નહીં રહે, લગ્ન કરીને એ જુદો થઈ જશે. મારા જીવનમાં ક્યારેય પણ બીજા લગ્ન જ નથી કરવાનો. આ લગ્ન કરું તો પછી શુકન અપશુકન નડે ને મને. અને આમ પણ હવે શુકન અપશુકનની વાત જ નથી રહી ને. હા, મારી જિંદગીમાં જે થવાનું હતું એ થઈ ચૂક્યું છે. આની સજા હું ભોગવી રહ્યો છું ને, આનાથી વધારે વિશેષ મારે કંઈ જ કહેવાનું નથી થતું. પણ દીકરા, મારી વાત તો સાંભળ દેવાંગ. નરેશભાઈ, હિરલબેન, ક્યારેક રસ્તામાં મળશું તો જય શ્રી કૃષ્ણ તો ચોક્કસ કરશું. ચાલો હું જાઉં. તમે એમ થયું કે હું જે કહું એ સારું કરું, પણ નહીં, અંતે તો એ ખરાબ જ થાય છે.
જો આપણે બીજાને દુખી કરીએ ને તો એ દુઃખ તો એને પછી લાગે છે, પહેલા આપણને લાગે છે. જો આપણો દીકરો હવે લગ્ન કરવા રાજી નથી, હવે આ બધું શું કામનું? હવે તારી પાસે રડવા સિવાય બીજો કોઈ આરો નથી.